ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા જેઈઈ અને નીટની પરીક્ષા મોકૂફ રાખવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન યોજાયો હતો. ભરૂચના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જેઈઈ અને નીટની પરીક્ષા મોકૂફ રાખવાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા પાર્ટી અને બેનરો સાથે સડક ઉપર ઉતરી આવ્યા હતા. સૌના હાથમાં કેન્દ્ર સરકારના વિરોધમાં સૂત્રોના પાટિયા જણાતા હતા. આ સાથે પ્રચંડ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જેઈઈ અને નીટ પરીક્ષા અંગે સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયનો ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણાએ જણાવ્યું હતું કે કોરોના મહામારીના યુગમાં આવી પરીક્ષાઓ યોજવી એ બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા સમાન છે. વાસ્તવમાં આવી પરીક્ષા ઓનલાઈન યોજવી જોઈએ, પરંતુ આજના બાળકો એ આવતીકાલના નાગરિકો છે. તેમની પર સરકારને વિશ્વાસ નથી. બાળકો ચોરી કરશે તેવા ભયને કેન્દ્રમાં રાખી બાળકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, જે કોંગ્રેસ સાંખી નહીં લે. આ અંગે પ્રચંડ સૂત્રોચ્ચાર અને દેખાવો કરવામાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણા, નગર પ્રમુખ વિક્કી શોખી, દિનેશભાઈ અડવાણી, હેમેન્દ્ર કોઠીવાલા, સુલેમાન પટેલ, જુબેર પટેલ, જ્યોતિબેન તડવી, યુસુફબાનુ, સંદીપ માંગરોલા, મહેશ પરમાર, અરવિંદ દુરાવાલા, યોગી પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા, જે પૈકી 15 વ્યક્તિઓની ભરૂચ સિટી પોલીસે અટક કરી હતી. જી મેન્સ અને નીટની પરીક્ષાઓ સરકાર દ્વારા જે લેવા માટેનો નિર્ણય કરવામાં આવેલો છે, ત્યારે હાલની પરિસ્થિતિ સમગ્ર દેશની અંદર જે રીતે કોરોનાની પરિસ્થિતિ છે, ત્યારે વિદ્યાર્થીઓ સાથે, એના ભવિષ્ય સાથે, એના સ્વાસ્થ્ય સાથે જે રીતે ચેડા થઈ રહેલા છે, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આ પરીક્ષા મુલતવી રાખવા માટે ગુજરાતના સમગ્ર જિલ્લાઓની અંદર વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવેલો છે. જે રીતે આ સરકાર વિદ્યાર્થીઓની સાથે, એના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહેલા છે, ત્યારે કોંગ્રેસ સમિતિ ક્યારે પણ ચલવી લેવાની નથી. આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે. હકીકતમાં સરકારે બાળકોના સ્વાસ્થ્ય વિશે વિચારવું જોઈએ.